नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान पाठ बीजो, आजना आपणे जे बोर्ड पर लखाण मैं लखेलू छे जेमनु नाम छे निलंबन। जो आ तमने निलंबन छे, कलिल द्रावण छे, टिंडल असर छे, अवेना जे पॉइंट आवशे ने विद्यार्थी, ते तमारा माटे आईएमपी पॉइंट हशे। तमारी सामे मैं लखेलू छे के निलंबन, के निलंबन नो अर्थ शुं थाय, निलंबन एटले शुं, बराबर छे। पछी आपणे ना गुणधर्मो जोवाना छे। आजना लेक्चर में आपणे आटली वस्तु विषयनो अभ्यास करवानो छे। त्यार बाद दरेक विद्यार्थी ने एक नोंध के जो कोई विद्यार्थी ने जो समझातो ना होय तो मने खाली इन्फॉर्म करजो, एक वार कहजो के सर आ टॉपिक नथी समझातो, तो फरी पाछो समझाईश। માનીએ છીએ વિદ્યાર્થીઓ કે આપણે જે ક્લાસરૂમમાં સમજતા હોય તેમાં અને આ જે ઓનલાઈન તમે ભણો છો, સ્ટડી કરો છો, તેમાં થોડો પ્રોબ્લેમ છે આવશે દરેકને। તમે તો હજી નાના છો, તમારાથી જે મોટા વિદ્યાર્થીઓ હોય, સ્ટુડન્ટ હોય, તેને પણ પ્રોબ્લેમ આવે છે, બરાબર છે। જે માસ્ટર ડિગ્રી કરતા હોય, કોલેજમાં ભણતા હોય, એને પણ થોડો પ્રોબ્લેમ આવે છે ઓનલાઈન જે લેક્ચર હોય, ઓનલાઈન જે અભ્યાસ હોય, સ્ટડી કરતા હોય તેમાં, તો તમને પણ થોડો ઘણો આવશે, પણ આપણે જે પરિસ્થિતિ મુજબ રહેતા શીખવાનું હોય તો જેટલું વિદ્યાર્થીઓ સમજાય એટલું સમજવાની ટ્રાય કરવાની હાલમાં, બરાબર છે। જો આપણે વધુ સમય ના લે તો આપણો ટોપિક સ્ટાર્ટ કરી દઈએ કે નિલંબનનો અર્થ શું થાય। તો કે વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખરણ પામેલા હોય છે। જો તમને સૌ સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે હમણાં તમને એક આઈડિયા આવી જશે। માની લો વિદ્યાર્થીઓ કે આપણી પાસે આ એક માની લો કે પાણી છે, આમાં પાણી જ છે। હવે આ પાણીમાં તમે શું નાખો છો? તો કે રેતી નાખી, તો પાણીમાં રેતી ઓગળી જશે? કોઈ દિવસ ઓગળી રેતી? તો કે ના ઓગળે। તો આ જે દ્રાવણ છે આ શું કહેવાય ખબર છે? આ તો કારણે નિલંબન કહેવાય। શું કહેવાય? નિલંબન, ખબર પડી? એમાં જુઓ પાણી છે, પ્રવાહી છે, તો કે આ જે તમે રેતીના કણો નાખ્યા એ ઘન છે, તો કે આ તો જુઓ જે ઘન કણો છે ને, ઘન કણો એટલે કે જે રેતીના કણો છે ને એ પ્રવાહી એટલે કે પાણીમાં વિખેરણ પામેલા હોય। વિખેરણ એટલે જો બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ રહેલા, પોતાના સ્થાન મુજબ રહેલા હોય છે, અમુક રેતી આવી હોય, અમુક રેતી આવી હોય, અમુક રેતી આવી હોય, ખબર પડી શું બોલે? તો આ જે છે ને વ્યાખ્યા એ રીતની જ છે કે વિષમાંગ મિશ્રણ। હવે જો પાણી અને રેતીનું મિશ્રણ વિષમાંગ કહેવાય છે તો તમને ખબર જ છે સમાંગ મિશ્રણ એટલે શું ને વિષમાંગ એટલે, બરાબર છે। વિષમાંગ મિશ્રણ એટલે તમે જોઈ શકતા હોય તો જે રેતી અને પાણીનું મિશ્રણ વિષમાંગ, શું કામ? તો કે જે રેતી છે પાણીમાં દ્રાવ્ય થાય છે, ઓગળી જાય છે, તો કે નારેના નથી ઓગળતી, તો એ કેવું મિશ્રણ કહેવાય? તો કે વિષમાંગ મિશ્રણ કહેવાય, બરાબર। હવે વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘન કણો, જો કોઈ એ છે કે ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને શું કહેવાય છે? તો કે તેને નિલંબન કહે છે। ત્યાર પછીનો પોઈન્ટ છે કે નિલંબન વિષમાંગ મિશ્રણ। હવે એમ છે કે ભાઈ નિલંબન જે છે દ્રાવણ એ કેવું છે? તો કે વિષમાંગ મિશ્રણ છે। હમણાં જ જોયું આપણે પાણી અને રેતીનું મિશ્રણ કેવું છે? વિષમાંગ, જેમાં દ્રાવ્યના કણો ઓગળતા નથી। જોયું તું આપણે કે પાણીમાં રેતીના કણો ઓગળતા હતા? તો કે નારેના, એટલે એમાં લખેલું છે કે જેમાં દ્રાવ્યના કણો, હવે દ્રાવ્ય એટલે શું, દ્રાવક એટલે શું, દ્રાવણ એટલે શું, બધી ખબર હોવી જોઈએ, બરાબર છે। મેં અગાઉના લેક્ચરમાં સમજાયેલું છે ને, ઘણીવાર કીધેલું છે કે આ વસ્તુ આવર્તી હોવી જોઈએ, પરંતુ સમગ્ર દ્રાવણમાં નિલંબિત રહે છે। જો દ્રાવ્યના કણો ઓગળતા નથી પણ સમગ્ર દ્રાવણમાં નિલંબિત રહે છે, આનો અર્થ શું થાય? તો કે આખું જે દ્રાવણ છે, જો આપણે જોયું હતું કે આ પાણી હતું વિદ્યાર્થીઓ, એ પાણીમાં આપણે શું નાખ્યું હતું કે રેતી, તો રેતી છે ને ઓગળતી નથી, તો શું રહે છે? નિલંબિત, ઓગળ્યા સિવાયની રહે છે અલગ અલગ જગ્યાએ, બરાબર છે, એને કહેવાય છે કે નિલંબિત રહે છે, તેને નરી આંખે જોઈ શકાય છે। તમે પાણી છે તો પાણીમાં તમે રેતી છે એ ઓગાળો છો, એટલે કે આપણે ઓગળતી નથી, આ તો હું શબ્દ એવો બોલું છું કે આપણે પાણી જે છે એમાં રેતી તમે નાખો છો, બરાબર છે, ત્યારે શું થાય? તો કે ત્યારે તમે આ જે રેતીના કણો છે ઓગળતા નથી અને રેતીના કણો તમે નરી આંખે જોઈ શકો છો। ઉદાહરણ તરીકે જો પાણી અને રેતીનું મિશ્રણ, આ કેનું ઉદાહરણ છે? તો કે નિલંબનનું ઉદાહરણ છે, બહુ સિમ્પલ છે, તમે માત્ર ને માત્ર એક ઉદાહરણ યાદ રાખી લેવાનું,
કે પાણી અને રેતીનું મિશ્રણ છે એ નીલંબનનું ઉદાહરણ છે બરાબર છે બહુ ઈઝી છે આ તમને સમજવામાં પ્રોબ્લેમ મારા અંદાજ મુજબ નહીં પડે અને જો પડે તો બીજી વાર ત્રીજી વાર વિડિયો છે જોઈ લેજો વિદ્યાર્થીઓ બરાબર છે તમારી સામે બે મિનિટ આજે છે નીલંબન એ રાખું છું દરેક વિદ્યાર્થીઓ પોતાની ફેરબુકમાં એટલે કે પાકી બુકમાં લખી લે બરાબર છે ત્યાર પછી આપણે જોશું કે નીલંબનના જે ગુણધર્મ છે ને વિદ્યાર્થીઓ તે જોવાના છે બરાબર છે તો તમારી સામે હું રાખું છું બે મિનિટ દરેક વિદ્યાર્થી લખી લેજો જો વિદ્યાર્થીઓ ત્યાર પછી મેં લખેલું છે કે નીલંબન એના ગુણધર્મ બરાબર છે તો પહેલો પોઈન્ટ એવો છે કે નીલંબન છે વિષમાંગ મિશ્રણ છે હમણાં જીવ તું કે ભાઈ પાણી અને રેતીનું મિશ્રણ કેનું ઉદાહરણ છે તો કે વિષમાંગનું બરાબર છે એટલે જે નીલંબન છે એ કેનું તો કે ભાઈ નીલંબન છે એ વિષમાંગ મિશ્રણ છે બીજું તો કે નીલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે તમે જોયેલું કે તમે પાણીમાં જ્યારે રેતી છે એ નાખો છો ત્યારે તમે રેતીને જોઈ શકો છો તો કે આ બરાબર છે એટલે પાણી અને રેતી બે કેવા રહે છે તો અલગ અલગ રહે છે એટલે કીધું છે કે નીલંબન ધરાવતા કણો એટલે કે અહીં રેતીના કણો નરી આંખે જોઈ શકાય છે ત્યાર પછી તો કે નિલંબિત કણો પ્રકાશનું પ્રકિરણ પ્રેરે છે બરાબર છે નિલંબિત કણો છે કેનું પ્રકિરણ પ્રેરે છે ભાઈ તો કે પ્રકાશના જે પ્રકાશનું પ્રકિરણ પ્રેરે છે નિલંબિત કણો એનો અર્થ શું થયો જો વિદ્યાર્થીઓ કે જ્યારે છે ને તમે એક પાત્રમાં માની લ્યો કે પાણી છે એ પાણીમાં આપણે કોઈ પણ અમુક વસ્તુઓ જે છે માની લો કે કોઈ દ્રાવ્ય થાય એવો પદાર્થ છે ઓગાળેલો છે તો તમે આમાં પ્રકાશનું પ્રકિરણ છે ને એ સરખી રીતે આપણે જોઈ શકીએ ને પરંતુ જો આમાં દ્રાવ્ય ન થાય ને એવો પદાર્થ તમે ઓગાળો મીન્સ કે તમે એક પાત્ર હોય વિદ્યાર્થીઓ માની લ્યો જો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાની ટ્રાય કરું છું કે આ પાત્ર છે આ પાત્રમાં જો પાણી તમે જોઈ શકો છો હવે આપણે આમાં માની લ્યો કે આપણામાં રેતી નહીં આપણે રેતીને છે એ વધારે પડતી આમ હલાવી અને ઉપરથી તમે માની લ્યો કે કોઈ ટોર્ચ અથવા તો કોઈ લેસર લાઇટ નામ તમે પાડશો ને તો તમે આમાં જોઈ શકશો કે જો લેસર લાઇટનું જે પ્રકાશનું કિરણ છે આમ લીટી દ્વારા તમે જોઈ શકો છો શું તો આમ તમામ આ રીતના તમામ જોઈ શકો કે જો આ રીતના લેસર લાઇટ પાડ્યું હોય તો તમે પાણીમાં લેસર લાઇટ જોઈ શકો આનું રીઝન શું છે આનું કારણ શું છે ખબર છે આનું કારણ એક જ છે કે એમાં નિલંબિત કણો હોય કે નિલંબિત કણો છે ને પ્રકાશનું પ્રકિરણ પ્રેરે છે બરાબર છે જો આપણે આ પ્રકાશનું પ્રકિરણનો અર્થ શું થાય ને ટિન્ડલ અસરમાં વ્યવસ્થિત રીતના તમને સમજાઈ શકું ઉદાહરણ આપીશ ને એટલે ખ્યાલ પડી જશે બરાબર છે જો ઘણી વખત એવું બનતું હોય કે જ્યાં છે ને છોકરા ડસ્ટિંગ હોય ડસ્ટ વધુ એટલે કે ઉઠતો આપણે માની જો કે આપણે પેલા રોડ ઉપર જતા હોય તો ત્યારે ઘણી વખત ડસ્ટ છે આજુબાજુ બહુ ઉડતી હોય બરાબર છે રસ્તો બન્યો ના હોય તો ડસ્ટિંગ હોય થતું હોય તો ત્યારે તમે જે નાઇટમાં જોશો ને તો ઘણી વખત જે આપણી વાહનો હોય ઇવન જે તમે બાઇક હોય અથવા તો કોઈ કાર હોય તો એનું જે હેડલાઇટ હોય ને એ હેડલાઇટની જે આપણે લાઇટ હોય ને તમે આખા જે રસ્તામાં તમે જોઈ શકશો એ કઈ રીતના તો કે તમે જોશો ને તો આ માની જો કે આપણું સ્કૂટર છે ના એ ડસ્ટિંગ છે વધુ પડતી તો તમે આ જે ઉપરની તરફ જે છે ને હેડલાઇટની જે આપણા હેડલાઇટ હોય ને એના લીધે તમે આ ઉપરની તરફ આ બધી તમે એક લાઇટ જોઈ શકશો જો ફોર એક્ઝામ્પલ મેરેજ થતા હોય તેમાં સ્પોર્ટ્સ લાઇટ છે એ ગોઠવે છે ઘણી વખત જે આપણે તમે જોશો ને તો આપણે આકાશમાં જે છે એ રીતના જે સ્પોર્ટ્સ લાઇટ જે છે તમે ઘણી વખત જોયેલી હશે તારું કારણ શું ખબર છે તો કે હવામાં પણ નિલંબિત કણો રહેલા હોય ઘણી વખત આ રીઝન એ છે કે પ્રકાશનું પ્રકિરણ પ્રેરે છે નેક્સ્ટ નિલંબિત કણોને કોઈ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી નાખવામાં આવે તો તે પાત્રના તળિયે એકઠા થાય છે આમ તે કણો અસ્થાયી છે
मानी जो छोकरा हूँ जो तुमने आ उदाहरण द्वारा समझाने ट्राई करूँ जेते करीन समझाए कि आ पानी छे पानी में रेती नहीं थी हवे ने मैं हलाई छे हलाई पछी मैं एक साइड में मूकी दीधो एने खलल पहोंचाड़ी वगर मैं शू कर्युं तो कि आम साइड में मूकी दीधो लगभग 20 मिनिट पछी मैं जोयुं तो तमे जे रेती हती कि जे आपणे आम हलाव्युं त्यारे रेती आखा द्रावण में जे आखा पात्र में रेती फरती थी ये हवे रेती क्या बेसी गई छे तो कि पात्र ना तळिये नीचे भई એકઠી થઈ ગઈ હશે બેસી જાય શું કામ તો કે જે નિલંબિત કણો છે ને એ કેવા છે તો કે અસ્થાયી છે એક જ જગ્યાએ સ્થાયી નથી એક જ જગ્યાએ ના રહે જો ફોર એક્ઝામ્પલ તમે ખાંડ અને પાણી એ બેયનું મિશ્રણ છે એ સ્થાયી કહેવાય જે રાખ એવી છે તો કે અસ્થાયી અસ્થાયી એટલે તમને ખબર પડી જે અમે કીધું ઉદાહરણ આપ્યું બરાબર છે તમારી સામે હું 2 મિનિટ રાખું છું વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી આજે છે ને નીલમપટના ગુણધર્મ લખી લેજો વ્યવસ્થિત રીતના આ તમને પૂછાઈ શકે છે હો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ 2 માર્ક માટે તમને પૂછાઈ શકે છે માત્ર ગુણધર્મ અને આખો પ્રશ્ન પૂછાય તો તમને 3 માર્કમાં પૂછાય બરાબર છે તો આજના માત્ર આપણે આ વિડીયોમાં આટલું ભણવાનું છે તમારી સામે રાખું છું 2 મિનિટ દરેક વિદ્યાર્થીઓ લખી લેજો